प्रजा पर मोंघवारी नो बार यथावत छे। पेट्रोल ना भाव में आज पण 29 पैसा नो वधारो थयो छे। अमदावाद में पेट्रोल नो भाव 98.59 रूपया प्रति लीटर थयो छे, तो अमदावाद में डीजल अत्यारे 96.74 रूपया प्रति लीटर छे। तो आपने जणावी दीए के छेल्ला केटलाक दिवसोमां जे भाव वधारो थयो छे ते आपनी टीवी स्क्रीन पर छे। 1 जान्युआरीए 81 रूपयानो भाव हतो अने आजे 17 जुलाई 98.59। पेट्रोलना भावमां जे वधारो थयो छे आ समयगाळा दरमियान जान्युआरीथी लईने आ जुलाईमां आप जोई शको छो टीवी स्क्रीन पर। उल्लेखनीय छे के राज्यना केटलाक शहेरोमां तो 100ने पार आ भाव पहोंची गयो छे। डीजल नो भाव पण आपने बताई रहा है, डीजल अत्यारे 96.74 छे। 1 जान्युआरीए 79.52 रूपया एटले के 79 થી 96 રૂપિયા સુધી આ ભાવ અત્યારે આ છેલ્લા 6 મહિનામાં પહોંચ્યો છે। અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આપણે અત્યારે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। કયા રાજ્યોમાં કેટલો ટેક્સ છે પણ આપણે જણાવી દઈએ, અંદમાન નિકોબારમાં સૌથી ઓછો ટેક્સ લાગે છે 6%, રાજસ્થાનમાં પેટ્રોલ પર 38 અને ડીઝલ પર 28% ટેક્સ લાગે છે, દિલ્હીમાં પેટ્રોલ પર 30% ટેક્સ લગાવવામાં આવે છે, તો ગુજરાતમાં પેટ્રોલ પર 20.10% ટેક્સ લગાવવામાં આવે છે, ગુજરાતમાં ડીઝલ પર 20.20% ટેક્સ લગાવવામાં આવે છે। જીએસટીમાં જો પેટ્રોલ ડીઝલને લાવવામાં આવે તો કિંમત લગભગ અડધી થઈ જાય તેમ છે। જીએસટીના સર્વાધિક સ્લેબ 28%માં લવાય તો પણ જે પ્રાઇસ છે તેમાં ઘટાડો જોવા મળી શકે છે, એટલે જીએસટીમાં લાવવાની સતત માંગણી વારંવાર ઉઠી રહી છે। પેટ્રોલ જીએસટીની અંતર્ગત આવે તો દિલ્હીમાં તેની કિંમત અંદાજિત 55 રૂપિયા થઈ જાય। ભાવ કેમ વધી રહ્યા છે પણ જાણી લો। ક્રૂડ તેલ આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ વધારો થયો છે, 71.45 ડોલર પર આ ભાવ પહોંચી ગયો છે। ક્રૂડનો ભાવ ગત માર્ચમાં 20 ડોલરની અંદર પહોંચ્યો હતો। કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઓછો નથી કરતી, એ પણ એક કારણ છે કે જેના કારણે ભાવ વધેલા રહે છે। અને પેટ્રોલ ડીઝલ પર કેન્દ્ર સરકારનો ટેક્સ ઓછો થતો નથી, ટેક્સ પેટે કેન્દ્ર સરકારને કરોડોની આવક થતી હોય છે। પેટ્રોલ અને ડીઝલની જીએસટીમાં સમાવાય તો ચોક્કસપણે ભાવમાં ઘટાડો આવી શકે।